પ્રથમ જેમણે જામનગરમાં મતદાન મથકે જઈ પોતાનો મત આપ્યો હતો, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર. પૂનમ માડમે જામનગરમાં વોટિંગ કર્યું છે. આ સાથે સાથે તેમણે ઝી 24 કલાક સાથે વાતચીતમાં પણ તમામ લોકોને મત કરવા માટેની અપીલ કરી હતી. રાજ્યભરમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ છે. હાલની 7 બેઠકોનું પ્રભુત્વ અત્યારે જણાવો છો, તો એમાં તમને શું લાગે કે 7માંથી આપને કઈ પ્રકારનો વિજય મળશે? હું એવું માનું છું કે ગુજરાતની જનતા અને સમગ્ર ક્ષેત્રની જનતા ખૂબ જ જાગૃત છે, અને એના જે નિર્ણયો હોય છે સમય સમયે ખૂબ જ સારા કારણોથી લીધેલા, ખૂબ વિચારીને લીધેલા નિર્ણયો હોય છે. તો મને ખાતરી છે કે આ વખતે પણ ખૂબ સારો નિર્ણય અને આવતા દિવસોમાં વધુ પ્રગતિ આ સમગ્ર ક્ષેત્રની કેમ થાય એ પ્રકારનો નિર્ણય સાથે સાથ વિધાનસભાના નાગરિકો લેશે. માત્ર મત લઈ જાય અને પછી એમની આશા અપેક્ષા મુજબ એમની વચ્ચે ના રહેવું, કોઈ કાર્ય ના કરવું, ક્યાંય જવાબદેહી ના હોવી, કોઈ નીતિ કોઈ પોલિસી અંતર્ગત કંઈ આયોજનપૂર્વક આગળ ના વધવું, એ પ્રકારની જે વ્યવસ્થા ભૂતકાળમાં રહી છે એ વ્યવસ્થાને ક્યાંક પ્રજાએ મજબૂતીથી ભૂતકાળમાં અને હાલ પણ જાકારો આપશે, મને ખાતરી છે. એટલે મને ખાતરી છે જે કોઈ પણ પરિણામ આવશે એ પ્રજા ખૂબ વિચારી અને આ સમગ્ર ક્ષેત્રના હિતનું પરિણામ આવશે. આપ 7માંથી કેટલી બેઠક મેળવશો, શું માનો? હું તો 7-7 બેઠક માનું છું કે 7-7 બેઠક ભારતીય જનતા પાર્ટીને જ મળશે, કારણ કે સરકારે જે પ્રમાણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, વિજયભાઈના નેતૃત્વમાં જે પ્રમાણે સમગ્ર રાજ્યની કાયાપલટ કરી છે, સતત લોકો વચ્ચે રહેતા પાર્ટીના સર્વે કાર્યકર્તા, એ પછી ચૂંટાયેલા હોય, સંગઠન હોય, અન્ય કોઈ પણ પ્રતિનિધિ હોય, સતત લોકો વચ્ચે રહીને લોકોને જોતા જ્યારે કામ કર્યા છે, લોકોને સંતોષ પહોંચે, ક્યાંક જવાબદેહી બને એ પ્રકારની વ્યવસ્થા સમગ્ર જ્યારે સિસ્ટમમાં છે ત્યારે મને ખાતરી છે. અને મને લોકોની જાગૃતતામાં, મેં પહેલાં કીધું એમ, ખૂબ જ વિશ્વાસ છે. કાર્યકર્તાની મહેનત પર ખૂબ વિશ્વાસ છે.